આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે તંબુ જેવા મંડપ પાછળ આડેધડ ખર્ચ બાબતે વિગત આપતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી મિટ્ટી મેરા દેશ જેવા ઊંચા ઊંચા નામો રાખીને તાયફા કરવા પાછળ સુરત મહાનગરપાલિકાએ અંદાજે 4 કરોડ જેટલો ધુમાડો કર્યો હોવાનું જાણવા આવ્યું છે. આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે માહિતી માંગતા પાલિકા તરફથી સત્તાવાર આંકડો સામે આવ્યો છે. તેમાં સૌથી ચોંકાવનાર બાબત એ છે કે કતારગામ, વરાછા એ અને લિંબાયત ઝોન ખર્ચો કરવામાં સૌથી મોખરે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કુલ ખર્ચ 3 કરોડ જેટલો થવા ગયો છે, તેમાં ફક્ત લિંબાયત ઝોને જ 90 લાખ જેટલો ખર્ચ કરીને સૌને અચંબામાં નાખી દીધા હતા. બીજા ક્રમે વરાછા એ ઝોને 61.72 લાખ અને ત્રીજા ક્રમર અંદાજે 42 લાખ જેટલો ખર્ચો કર્યો હતો. આનો સીધો મતલબ એ છે કે કુલ 3 કરોડના ધુમાડામાં 2.25 કરોડ ફક્ત આ 3 ઝોને ખર્ચો કર્યો છે, જે સૌથી આશ્ચર્યજનક છે. સુરત મહાનગરપાલિકાની અંદર રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જ્યારે સુરતના કોર્પોરેશનની અંદર વિવિધ પ્રકારનો કાર્યક્રમો આપવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ આવા બધા કાર્યક્રમો, અમૃત કળશ યાત્રાઓ કર્યા હતા ગયા વર્ષની અંદર, એ દરમિયાન કોર્પોરેશનની અંદર જે પણ ઇજારદારો મંડપ બનાવવા માટે કે સાઉન્ડ માટે જે ઇજારદારો આપ્યા છે, એમાંના ખાસ 3 ઝોન એવા છે કે કતારગામ ઝોન, વરાછા એ અને લિંબાયત ઝોનની અંદર જે રૂપિયા મંડપ પાછળ ખર્ચવામાં આવ્યા છે કે આ 3 ઝોનમાં 2 કરોડ રૂપિયા માત્ર મંડપ પાછળ, ખાલી આ કાર્યક્રમ પાછળ ચૂકવવામાં આવ્યા છે. અને એની સામે બીજા શહેરના 6 ઝોન છે, એ 6 ઝોન મળીને 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. એટલે કે 3 ઝોનમાં જે 2 કરોડ રૂપિયા ખાલી મંડપ પાછળ ખર્ચ્યા છે, એમાંના પણ 2 કરોડમાંથી 96 લાખ રૂપિયા લિંબાયત ઝોનમાં વાપર્યા છે, વરાછા એમાં 61 લાખ રૂપિયા અને કતારગામમાં 41 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચો કર્યો છે. આ આંકડાઓ એવું બતાવે છે કે ચોક્કસ માત્રાની અંદર ચોક્કસ ઇજારદારને જે કાર્યક્રમ કર્યો છે એમાં જેટલા રૂપિયાનો ખર્ચ થયો છે, જે સાધન સામગ્રીઓ મૂકી છે એના કરતાં પણ વધારે રૂપિયાનો પેમેન્ટ અને ઊંચા દરથી પેમેન્ટ ચૂક્યું હોય એવો સ્પષ્ટ આંકડો અહીંયા સામે આવ્યો છે. ત્યારે માનનીય કમિશનરશ્રીને આ 3 ઝોનની અંદર જે પણ ઇજારદારો દ્વારા જે કાર્યવાહી કામગીરીઓ કરી છે એમની વિરુદ્ધમાં તપાસ કરવામાં આવે, વિજિલન્સ વિભાગ દ્વારા આ કાર્યક્રમની અંદર જે ફોટોગ્રાફીઓ થઈ છે એ ફોટોગ્રાફીની અંદર જેટલી સાધન સામગ્રીઓ હતી મંડપની પાછળ જે રોકાયેલી છે એ તમામની ફોટોગ્રાફીઓનું એક નિર્દેશન કરવામાં આવે અને એની ઉપરથી સાબિત થશે કે આની અંદર કેટલા મોટા પ્રાયે પૈસા ચૂકવણીની અંદર ભ્રષ્ટાચાર થયો છે. માત્ર 3 ઝોન પાછળ ટોટલ 3 કરોડ 83 લાખમાંથી 2 કરોડ 40 લાખ રૂપિયા જેટલો ખર્ચો મંડપ પાછળ માત્ર 3 ઝોનની અંદર ખર્ચાયેલો છે. એટલે તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસના આદેશ આપવામાં આવે એવું આજના પત્રના માધ્યમથી કમિશનરશ્રીને જાણ કરી છે.